પાલનપુર તાલુકાના આકેશણ ગામ પાસેથી એસઓજી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 300 શખ્સોને ડબોચી લીધા હતા. પોલીસે 30 ગ્રામ MD સહિત રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા જિલ્લાની તમામ પોલીસને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી, જેના પગલે બનાસકાંઠા SOG પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે આકેશણ વેડંચા રોડ પર વોચ ગોઠવી હતી અને આકેશણ ગામથી ગઠામણ ગામ જવાના માર્ગ ઉપરથી પસાર થતી એક સ્વિફ્ટ ગાડી પર શંકા જતા તેને રોકવા જતા કાર ચાલકે ગાડી દોડાવી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લીધી હતી. ત્યારબાદ કાર નંબર RJ19C F4594ની તલાશી લેતા કારમાંથી રૂપિયા 3 લાખની કિંમતનું 30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ સાથે સ્વિફ્ટ ગાડી સહિત કુલ રૂપિયા 5,38,130નો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓની અટકાયત કરી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો સરહદી જિલ્લો હોય, આવી રીતે જે માદક પદાર્થોની હેરાફેરી થવાની ખૂબ સંભાવના રહેતી હોય, SOG અને LCB શરૂઆતથી જ આ બાબતે ખૂબ સક્રિય છે. તેના ભાગરૂપે SOGના PSI શ્રી ઝાલા સાહેબને હકીકત મળેલ કે રાજસ્થાનથી એક સ્વિફ્ટ ગાડીનો નંબર સાથે GJ19CF4594ની ગાડીમાં કેટલાક વ્યક્તિઓ આકેશણથી ગઠામણ જે કાચો રસ્તો છે ત્યાં એક રાજસ્થાની વ્યક્તિ રહે છે, તેના ત્યાં આ ડ્રગ્સ લાવે છે અને એ આ પ્રવૃત્તિ કરતા હોય છે. જે હકીકત આધારે તેમને ચોક્કસ બાતમી મળેલી કે આ સમયે આ ગાડી એ ડિલિવરી માટે આવનાર છે, જે હકીકત આધારે આકેશણથી ગઠામણ જતા કાચા રસ્તા ઉપર એમને વોચ ગોઠવીને પંચો સાથે આ કાર્યવાહી હાથ ધરેલી, જે દરમિયાન હકીકત મુજબની ગાડી આવતા અને એની અંદર 3 ઇસમો બેસતા તેઓની ગાડીની અને તેઓની સર્ચ ઝડપી કરતા 30 ગ્રામ જેટલું આ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 3 લાખ રૂપિયા થાય છે, જે કાયદેસરની તમામ કાર્યવાહી કરીને કાયદેસરનો તેઓ 3 ઇસમો તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને તેઓના આજે રિમાન્ડ મેળવીને આ ડ્રગ્સ તેઓ કોને આપનાર હતા, ક્યાંથી લાવનાર હતા અને આમાં અન્ય ઇસમો કોણ કોણ સંડોવાયેલા છે તે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે તેઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે. જો કે ગાડીના ચાલક પાસેથી બાજુની સીટમાં બેઠેલ પ્રકાશ ખત્રીએ બિન અધિકૃત રીતે રાખેલ ડ્રગ્સનો જથ્થો સાંચોરથી લાવી ડીસાના કમલેશ સોનીને આપવા માટે લાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવશે તેવો આશાવાદ પોલીસ સેવી રહી છે.